યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી એ વિધાન સમજાવો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઈસ્તંબુલ કોન્સ્ટેન્ટિનોપલ હતું તુર્ક મુસ્લિમોએ કોસ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન ચૌદસો માં આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો યુરોપ વાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ જેથી વિશ્વના ભૌગોલિક કસનશોધનોનો યુગનો પ્રારંભ થયો બીજો પ્રશ્ન ડેલ ડેલાવસીએ કયા ક્યાં સુધારાવાદી કાર્યો કર્યા ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવી સન અઢારસો ત્રેપન મુંબઈ થાણામાં સ્થપાણી ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા હતા ત્રીજો પ્રશ્ન વેલેસલીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી હતી સૈન્ય શરતો જોઈએ તો તેમાં શરત કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને અપાશે આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે પછી બીજું તેના બદલામાં યોજના સ્વીકાર રાજાઓ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહી કરી શકે પછી ત્યારબાદ રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું અન્ય વિદેશીને પોતાના રાજ્યોમાં નોકરીએ રાખવો નહીં યોજના અપનાવેલ રાજ્યો અને શાસકો નિજામ મૈસૂર અવધ ગાયકવાડ સિંધિયા હોસલે વોલકર આ વગેરે રાજ્યો છે ચોથો પ્રશ્ન ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલ હાઉસી આવ્યો અઢારસો માં તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપતી અને ખાલસા નીતિ અપનાવી જે તમને તમારી ટેક્સ ટેક્સબુકમાં આપેલી આપેલા ગ્રાફ ઉપરથી ખ્યાલ આવશે જરા નજર કરી લેજો પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો તો હવે જોઈએ પ્લાસીનું યુદ્ધ બંગાળમાં સિરાજ ઉદલાનું શાસન હતું તેના ઉતાવળીયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલેબંધી તોડી ફાડી આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કલકત્તાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું જેમાં સેનાપતિ મીર જાફર શેઠ હમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનરગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસે મેદાનમાં યુદ્ધ જાહેર કરી પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો સિરાજ ઉદ દૌલા હારી ગયો પ્લાવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થયું આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચોવીસ ફરગડાની જાગીર મળી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો જેની શરૂઆત સત્તરસો સત્તાવનની સાલમાં થઈ હતી બીજો પ્રશ્ન કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો કંપની શાસનની આર્થિક અસરો જ્યારે આપણે કંપની શાસનનું સર્વૈયુ કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે સ્થાન હતો તે ગૌરવભર્યુંન ના સો વર્ષના શાસન કાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાના તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો હતો બંગાળ સુતરાઉ કાપડ કાચું રેશમ ખાંડ સોણ મલમલ નિકાસ કરતું સત્તરસો થી સત્તરસો સુધી પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ કંપનીની અન્યાયી મહેસૂલી નીતિ થી ભારત નો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડ ના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી ભારતના હુનર ઉદ્યોગો ને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી વાગ્યા ભારતનો કારીગરી ગરીબ અને બેરોજગાર બન્યો કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનું કોન્ટ્રેક્ટ લખાવી લેતા અને કારીગરો જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે રેલવેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા શરૂઆત અને મુંબઈ મદ્રાસ એટલે કે ચેન્નઈ કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો ત્રીજો પ્રશ્ન કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો કંપની શાસનની સામાજિક અસરો વિશે જાણીએ બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસ ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા જેમાં સતી પ્રથા પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ બાળ લગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી હન રાય દુર્ગારામ મહેતા બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતા અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઉભી થઈ પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ મદ્રાસ મદ્રાસ એટલે કે ચેન્નાઈ કોલકાતામાં યુનિવર્સિટી ની સ્થાપના થઈ અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઉભો થયો સમય જતા તેને સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો